समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। બનાસકાંઠાના પ્રથમ ડિજિટલ ગામના ગૌરવ ધરાવતા પાલનપુર તાલુકાના માલણ ગામે શાળાની નવનિર્મિત ઇમારતનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું લોકાર્પણ. દાતાઓની ભાવનાને બિરદાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં ઉમટી પડવા મુખ્યમંત્રીએ કર્યું આહવાન. વાળ ચાવવાની કુટેવ ધરાવતી જૂના ડીસાની યુવતીને પાટણના તબીબ ડોક્ટર હિતેશ પંચીવાલાએ આપ્યું નવજીવન. જટિલ શસ્ત્રક્રિયા દ્વારા યુવતીના પેટમાંથી 1.5 કિલો વાળનો જથ્થો બહાર કઢાયો. ડીસાના ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ પર યોજાયેલી કેએન શાહ ગુજરાત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યની 14 ટીમો વચ્ચે રમાઈ રસપ્રદ મેચો. ફાઇનલ જંગમાં ડીસાની સાઈબાબા સ્પોર્ટ ક્લબ અને ગાંધીનગરની ટીમો વચ્ચે જામ્યો નિર્ણાયક મુકાબલો. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે કરવા ચોથના વ્રતની કરાઈ ઉજવણી. વ્રતધારી મહિલાઓએ આખો દિવસ નકરોડા ઉપવાસ કરી સાંજે શિવજીની વિશેષ પૂજા અને ચાંદના દર્શન કરી પતિદેવોના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બનાસકાંઠાના મહેમાન બન્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પાલનપુર તાલુકાના માલણ ગામે નવીનીકરણ પામેલ શાળા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના પ્રથમ ડિજિટલ ગામ તરીકે ગૌરવ ધરાવતા માલણ ગામની શાળાના નિર્મિત ભવનના લોકાર્પણ સમારોહના પ્રારંભે અંકિત જેમ્સના અરુણ શાહે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના દાતા વસંતભાઈ શાહ અને દિલીપભાઈ સોની પરિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ફૂલહારથી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માલણ ગામની શ્રીમતી એનસી શાહ અને એમ એ સોની પ્રાથમિક શાળાના નવનિર્મિત અદ્યતન ભવનનું વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે સહિત આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી દાતા પરિવારોના વતન પ્રેમ અને ઉમદા ભાવનાને બિરદાવી હતી. ગામના આગેવાનોએ પણ દાતાઓનું ખાસ સન્માન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં સંસ્થાના દાતા વસંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારી કર્મભૂમિ ભલે સુરત અને મુંબઈ હોય, પણ આજે જન્મભૂમિનું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો એ અમારા માટે મોટી ખુશીની બાબત છે. જ્યાં મારી જન્મભૂમિ માલણ ગામ, માદરે વતન અને આ અહીંની જે પરિસ્થિતિમાંથી હું દેશ પરદેશ વિદેશ ગયો, જ્યારે મારી પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પણ સુરત અને મુંબઈ અમને લોકોએ કુદરતે ખૂબ યારી આપી અને મારી સાથે મારા ભાગીદાર દિલીપભાઈ સોની પણ મારી સાથે જોડાયા અને આ જન્મભૂમિ માટે એનું ઋણ અદા કરવા માટે અમે અમારા પ્રયત્નો ચાલુ કર્યા. એમાં આજે એક નવીન ઉચ્ચ કોટીની સ્કૂલ બનાવી અને નગર શિક્ષણ સમિતિને અમે અર્પણ કરીએ છીએ. મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની હાજરીમાં આ પ્રોગ્રામ થયો છે લોકાર્પણનો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે માલણ ગામે શાળાના નવીન ભવનના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાતા પરિવાર દ્વારા કન્યા કેળવણી નિધિમાં 11,11,111 રૂપિયાનો ચેક પણ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વતનથી દૂર રહીને પણ જન્મભૂમિનું ઋણ ચૂકવતા દાતાઓની ભાવનાની જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર પટેલની પ્રથમ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થશે. એ દિવસ માત્ર ગુજરાત માટે નહીં, સમગ્ર ભારત દેશ માટે પણ ઐતિહાસિક દિવસ બની રહેશે. 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા મુખ્યમંત્રીએ જનતા જનાર્દનને આહવાન પણ કર્યું હતું. ખૂબ આનંદ થયો કે સમાજના લોકો પોતાની સંપત્તિ એ ગામના ઋણ ચૂકવવા અને ગામના જે સમસ્યા જે ગામની છે, શાળા, પાણી, રસ્તા,
આરોગ્ય કેન્દ્રો એમાં મદદરૂપ બનીને ગામને વધુને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય અને એ રીતે ગામનું ઋણ ચૂકવવા માટેની જે ભાવના એ ગામના મૂળ લોકોને આજે બોમ્બે સુરત વિદેશમાં વસતા લોકો ભગવાને એમને સંપત્તિ આપીને એ સંપત્તિ અહીંના ગામના વિકાસ માટે વાપરે એ ખૂબ સારી વાત છે. બનાસકાંઠા જિલ્લાના લોકોના ડીએનએમાં આ ભાવના પડેલી છે અને સૌ બનાસકાંઠાના ખૂબ લોકો પોતપોતાના ગામમાં દાન ધર્માદા કરે છે. આજે 2.25 કરોડના ખર્ચે માલમ ગામમાં સુંદર શાળા બની છે એ ખૂબ આનંદની વાત છે. સર, આપેલ મુદ્દે કેન્દ્ર સરકાર પર આક્ષેપો છે. 31મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ એક ઐતિહાસિક દિવસ નજીક આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કરકમલોથી આ ઉદ્ઘાટન થશે. વર્લ્ડ ક્લાસ દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા સરદાર સાહેબની બનાવીને સરદાર સાહેબ એનો ઇતિહાસ ભવિષ્યની પેઢી જાણે અને દુનિયા આખી સરદારને સમજે જાણે એ પ્રકારનું બન્યું છે. હવે ભારતમાં કોઈ તાજમહાલ જોવા આવશે ભેગા ભેગું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવા આવશે જ. એ રીતનું એક ટુરિસ્ટ પ્લેસ પણ આખું નિર્માણ થયું છે. બધી તૈયારીઓ પતવા આવી છે અને જબરજસ્ત ગુજરાતમાં એક વર્લ્ડ ક્લાસ આખી વસ્તુ અજાયબીઓમાંની એક નવી અજાયબી આપણે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ લોકાર્પણ સમારોહ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા આયોજિત એકતા યાત્રાનું નેતૃત્વ કરી એકતા યાત્રા સાથે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ફરી રહેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આજે અંતિમ દિવસે યાત્રાધામ અંબાજી ખાતે જગત જનની માં જગદંબાના દર્શન કરી એકતા રથયાત્રાની સફળતા અને લોક કલ્યાણ માટે આદ્યશક્તિ સમક્ષ પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિરના ગાદીપતિ ભટ્ટજી મહારાજે આજે અંબાજી મંદિરના દર્શને આવી પહોંચેલા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીને તિલક કરી માની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. આગામી 31મી ઓક્ટોબરે કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થનાર છે ત્યારે આ પ્રતિમાના લોકાર્પણ સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટી પડવા પણ મગનલાલ માળીએ જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું. તારીખથી દાંતા વિસ્તારમાં એકતા યાત્રા લઈને આવવાનું થયું. આજે અંબાજી માતાના ધામમાં સમાપન છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું 31મી ઓક્ટોબરના દિવસે જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે સરદાર પટેલના મૂલ્યોને લઈને, એમના ગુણધર્મને લઈને, એમની આવડતને લઈને અને એમની એકતાનું પ્રતીકને લઈને અમે જ્યારે પબ્લિકને આમંત્રણ આપવા આવ્યા હતા, આજે મા અંબા પાસે ભારત દેશની આંતરિક સુરક્ષા, ભારત દેશના ડેવલપમેન્ટ માટે પ્રાર્થના કરવા આવવાનો મોકો મળ્યો. મા અંબાના ચરણોમાં દર્શન કરીને નરેન્દ્રભાઈ મોદી સક્ષમ બનીને આ દેશને સક્ષમ નેતૃત્વ પૂરું પાડે, સાથે સાથે આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રની સાથે તાલમાં તાલ મિલાવીને ચાલીએ એવી મા અંબાને પ્રાર્થના કરી દર્શન કરીને અહો ભાગ્ય છે. સામાન્ય રીતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં ધ્વજવંદન કરાય છે. જોકે કોંગ્રેસની સેવાદળ પાંખ દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ધ્વજવંદન કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરાયો છે ત્યારે સેવાદળના ભાભર તાલુકા એકમ દ્વારા આજે રેલી યોજી ધ્વજવંદન કરાયું હતું. ભાભર હાઈવે પરથી પ્રારંભ થયેલી આ રેલીમાં સેવાદળના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ મફતલાલ રાવળ, ભાભર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વસરામજી ઠાકોર, સેવાદળના ભાભર તાલુકા પ્રમુખ માનસુંગજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય ભાવાજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી ભગવાનભાઈ દરજી, ગણેશજી રાઠોડ, બલાજી દુમાદરા, બલુભા રાઠોડ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દારૂના ખેપિયા હવે પોલીસની આંખોમાં ધૂળ નાખી દારૂની સલામત હેરાફેરી માટે નિત નવી તરકીબો અજમાવી રહ્યા છે ત્યારે રાજસ્થાનથી બનાસકાંઠામાં દારૂ ઘુસાડવાના વધુ એક નવા કિમિયાને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. ટ્રેક્ટર ટ્રોલીમાં હાઇડ્રોલિક ખાનું બનાવી દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આ શખ્સો ટ્રેક્ટરની ટ્રોલી નીચે ગુપ્ત ખાનું બનાવી આ ખાનામાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા.
જો કે પોલીસે પાટણ સિહોરી રોડ પરથી આ ટ્રેક્ટરને ઝડપી લઈ 98,000 ના દારૂ સાથે કુલ 5,00,000 નો મુદ્દામાલ કબજે કરી ટ્રેક્ટર ચાલક સહિત બે ઇસમોને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાળ ચાવવાની કુટેવ ધરાવતી જૂના ડીસાની યુવતીને પાટણના તબીબ ડોક્ટર હિતેશ પંચીવાલાએ આપ્યું નવજીવન. જટિલ શસ્ત્રક્રિયા દ્વારા યુવતીના પેટમાંથી 1.5 કિલો વાળનો જથ્થો બહાર કઢાયો. ડીસાના ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ પર યોજાયેલી KN શાહ ગુજરાત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યની 14 ટીમો વચ્ચે રમાઈ રસપ્રદ મેચો. ફાઇનલ જંગમાં ડીસાની સાઈબાબા સ્પોર્ટ ક્લબ અને ગાંધીનગરની ટીમો વચ્ચે જામ્યો નિર્ણાયક મુકાબલો. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે કરવા ચોથના વ્રતની કરાઈ ઉજવણી. વ્રતધારી મહિલાઓએ આખો દિવસ નકરોડા ઉપવાસ કરી સાંજે શિવજીની વિશેષ પૂજા અને ચાંદના દર્શન કરી પતિદેવોના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. यूनिक कलेक्शन लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम. अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे. जेंट्स वेयर मा पेन शर्ट, कॉटन पेन शर्ट, जीन्स टी शर्ट તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી લેગીઝ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢના મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌ પ્રથમ વાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના આધુનિક યુગમાં હવે મુશ્કેલ કાર્ય પણ સરળ બની ગયા છે, પરંતુ આજે પણ ઘણા કિસ્સાઓમાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઠાકોર પરિવારની 70 વર્ષીય ભાવના આવી જ એક મુશ્કેલીનો શિકાર બની હતી. ભાવનાને બચપનથી જ માથાના વાળ ચાવી જતી હતી, જોકે સમય જતાં તેની આ આદત તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે કોણ તેની મદદે આવ્યું અને તેને નવું જીવન આપ્યું તેના ઉપર જુઓ અમારો આ ખાસ અહેવાલ. નામ ભાવના ઠાકોર, ઉંમર 70 વર્ષ. ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં રહેતી ભાવના અત્યારે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. ઠાકોર સમાજની આ હોનહાર દીકરીને એક ખરાબ આદત હતી. તેની આદત જ તેમના માટે જીવલેણ સાબિત થઈ હતી. ભાવના બચપનથી જ માથાના વાળ ખાતી હતી, જેથી સમય જતાં તેના પેટમાં માથાના વાળનો લગભગ 1.5 કિલો જેટલો જથ્થો જમા થઈ ગયો હતો. નાનકડી ભાવનાના પેટમાં આટલી મોટી માત્રામાં વાળનો જથ્થો જમા થતાં તેની તબિયત લથડવા માંડી હતી. ભાવના કંઈ પણ આરોગી તો વોમિટ થઈને નીકળી જતું હતું. એક સમય એવો પણ આવ્યો હતો કે ભાવના પાણી પણ પી શકતી નહોતી. ત્યારે તેના પરિવારજનો ભાવનાને સારવાર માટે ડીસા લઈ આવ્યા હતા. ડીસાના તબીબોએ ભાવનાનું નિદાન કર્યું, પરંતુ ભાવનાનું નિદાન ન થઈ શક્યું. ત્યારે ભાવનાના પરિવારજનોને કોઈએ ભાવનાનું નિદાન કરાવવા માટે પાટણના હિતેશ પંચીવાલાની પાસે સિટી હોસ્પિટલ ખાતે નિદાન કરાવવાનું જણાવતા ભાવનાના પરિવારજનો ભાવનાને લઈ પાટણ ખાતે આવેલી હિતેશ પંચીવાલાની સિટી હોસ્પિટલ નિદાન કરાવવા લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપી દ્વારા ભાવનાનું નિદાન કરતા ભાવનાના પેટમાં વાળનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આટલો મોટો જથ્થો જોઈ ડોક્ટર સહિત તેના પરિવારજનો ચોંકી ગયા હતા, અને ત્યારબાદ પેટમાંથી વાળનો જથ્થો નીકળવા માટે પડકારરૂપ ઓપરેશન કરવાનું તબીબે ભાવનાના પરિવારજનોને જણાવતા ભાવનાના પરિવારજનોએ આ જટિલ ઓપરેશન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. અને ત્યારબાદ ડોક્ટર હિતેશ પંચીવાલાએ આ જટિલ ઓપરેશન ખૂબ જ કુશળતાથી કરી ભાવનાના પેટમાંથી લગભગ 1.5 કિલો વજનનો વાળનો જથ્થો બહાર નીકળ્યો હતો. ભાવનાના પેટમાંથી વાળનો જથ્થો નીકળી જતાં ભાવનાની તબિયતમાં સુધારો થવા માંડ્યો છે અને અત્યારે ભાવના પહેલા જેવી બની ગઈ છે. ભાવનાબેનને પેટમાં દુખાવો થતો હતો, આપણે ડીસાની અંદર જામી 2-4 દવા પણ કર્યા, કોઈ રિપોર્ટો કરાયા, કોઈ એક્સરે કરાયો, એમને પણ તપાસ કરી, પછી પાટણ રિઝલ્ટ કઢાવવા જ્યાં પાટણ હિતેશભાઈ પંચીવાલા છે એમના તો જ્યાં, એટલે એમને બધી સલાહ આપી કે અને નાનપણથી કે આ વાળ ખાવાની એને ટેવ હતી, ધીરે 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 કરતાં એના વાળનો પેટમાં જથ્થો થઈ ગયો. પછી સાહેબી હિતેશભાઈ પંચીવાલાએ કીધું આનું ઓપરેશન તો કરવું જ પડશે. સાહેબ ઓપરેશનમાં લીધી અને એનો ઓપરેશન સક્સેસ જોયું, સારું જોયું, બહુ સારા છે સાહેબ. તો એમ કે અત્યારે એને કોઈ ખામી નથી, અત્યારે અમે કામકાજ એને સારું છે, હલકો કામ કર્યા જાય છે, પણ એને અત્યારે પીઠમાં પેટમાં કોઈ દુખાવો કે કોઈ તકલીફ નથી. પેટમાંથી વાળ જેવો બારીક જથ્થો શોધીને સહી સલામત રીતે બહાર નીકાળવો ખૂબ જ જટિલ ઓપરેશન છે, અને તે પણ માત્ર 70 વર્ષની બાળકીના પેટમાંથી ખૂબ જ જટિલ કહેવાય. ત્યારે આ જટિલ ઓપરેશન કરનાર ડૉક્ટર હિતેશ પંચીવાલાએ બીકે ન્યૂઝ ચેનલ સાથે તેમનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
અમારે ત્યાં 26/9 રોજ જૂના દિશાથી ઠાકોર ભાવનાબેન કરીને પેશન્ટ આવે. આ પેશન્ટની મેઇન કમ્પ્લેન હતી ઉલટી થઈ જાય, કશું પણ ખાય એટલે તરત એને ઉલટી થઈ જાય. છેલ્લા 4-5 મહિનાથી આ તકલીફ એના હતી. એના માટે પેશન્ટે ઘણી જગ્યાએ બતાવ્યું પણ છતાં બી એનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થતો નહોતો. અમે આ પેશન્ટની એન્ડોસ્કોપી કરેલી. એન્ડોસ્કોપી કરતાં અમને જાણવા મળેલું કે પેશન્ટની હોજરીમાં વાળનો ખાસો બધો જથ્થો જમા થઈ ગયો અને એના કારણે હોજરીમાંથી આંતરડામાં જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો અને એના કારણે પેશન્ટને ઉલટી થતી હતી. તો આ પેશન્ટને અમે હિસ્ટ્રી પૂછતા જાણવા મળેલું કે પેશન્ટ જ્યારે બાકી જ્યારે નાની હતી ત્યારથી જ એને વાળ ખાવાની ટેવ હતી. આ વાળ ખાવાની ટેવના કારણે એની હોજરીમાં વાળનો આખો ગુચ્છો બની ગયેલો અને એના કારણે હોજરી ટોટલી બ્લોક થઈ ગયેલી. માટે પેશન્ટને અમે ઓપરેશનમાં લીધેલું. ઓપરેશન કરી અમે હોજરીમાંથી વાળનો આખો ગુચ્છો બહાર નીકાળેલો અને નીકળ્યા પછી પેશન્ટ લગભગ 3 દિવસ હોસ્પિટલાઇઝ રાખેલું અને 3 દિવસ પછી એને કમ્પ્લેન્ટ ઓલરાઇટ થઈ ગયું એટલે ડિસ્ચાર્જ કરેલું. હાલની તારીખમાં પેશન્ટને કોઈ વોમિટિંગ કે એવું કોઈ કમ્પ્લેન છે નહીં. આ કન્ડિશનને મેડિકલ ભાષામાં ટ્રાઇકોબેઝો. ટ્રાઇકોબેઝો એવી કન્ડિશન છે જેમાં હોજરીમાં વાળનો જથ્થો જમા થઈ જાય અને હોજરીમાંથી આંતરડામાં જવાનો જે રસ્તો હોય છે એ રસ્તો ટોટલી બ્લોક થઈ જતો હોય છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામના ગ્રામજનોએ ગામના ગૌચરની જમીન ઉદ્યોગપતિને પધરાવી દેવાના વિરોધમાં આવતીકાલ સોમવારે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદન પત્ર આપી ગૌચરની જમીનને ખુલ્લી કરાવવા માટે લડતના મંડાણના કરવાનો સંકલ્પ કર્યો છે. આજે સામરવાડા ગામે રામાપીરના મંદિરે ગામના તમામ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામની ગૌચર ભૂમિને બચાવવાનો સંકલ્પ કરી આવતીકાલ સોમવારે ધાનેરાના મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને રૂબરૂ મળી આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. ધાનેરા શહેર તેમજ સામરવાડા ગામ વચ્ચે એકદમ નજીવું અંતર છે. ધાનેરા શહેરની શરૂઆત સામરવાડા ગામથી જ થતી હોય આ ગામના રોડની બંને બાજુનો વિસ્તાર ઝડપી ગતિએ વિકસી રહ્યો છે. આવી સ્થિતિમાં સામરવાડા ગામની રોડ ટચની ગૌચરની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી આ જમીન બારોબાર કોઈ ઉદ્યોગપતિને વેચી દેવાનો હોવાનો ગ્રામજનોએ જ પર્દાફાશ કર્યો છે અને ગૌચરની આ જમીન પરત મેળવવા હવે આખું ગામ એક થઈ સરકાર સામે લડવા સજ્જ થઈ ગયું છે. સામરવાડા ગામે આજે રામાપીના મંદિરે મળેલી ગામના આગેવાનોની બેઠકમાં ગૌચરની જમીન ભૂમાફિયા પાસેથી પરત મેળવવા મક્કમ લડત આપવા બાબતે ચર્ચા કરી ગૌચરની જમીન માટે ગામના તમામ સમાજના લોકો એકસંપ થઈ ભૂખ હડતાલ પર બેસવાની પણ તૈયારી બતાવી હતી. સામરવાડા ગામના મૂળ જાગૃત નાગરિક છું. સુમરા સત્તરભાઈ કેમભાઈ મારું નામ છે. અમારા ગામ ગામ દ ગૌચરની જમીનો છે, બધી વિચાર થાય છે રોડ સાઈડની. ખોટા ખોટા દસ્તાવેજો બને છે, ખોટી ખોટી સંદદો બને છે. એમાં ટીડીઓ, તલાટી, સરપંચો, ભૂતપૂર્વ જે હોય એ ભેગા મળીને એટલું મોટું કમ્બોડ આચરે છે. કરોડોની જમીન છે ગૌચર, છતાં પણ વેચી મારી છે. અમે કેટલાય વર્ષથી લડ્યા, મેં કેટલી અરજીઓ કરેલી છે, મેં ખુદે મુખ્યમંત્રીને કરી છે, કલેક્ટરને કરી છે, માહિતીઓ માગી છે. આ લોકો માહિતી આપતા નથી. અમુક ગામના માથાભારી તત્વો એવા છે કે ગામ લોકોને ધમકી આપે જાગૃત નાગરિક એટલે ડરે છે. પણ હવે આ ગામ લોકોએ નિશ્ચય કર્યો છે કે એના માટે લડી લેવું, લડી લેવું એટલે મરણ સુધી લડી લેવાનું. પણ આ ગૌચરની જમીનો ખરેખર ખુલ્લી થવી જોઈએ. કરોડોની જમીન છે, સરકારી જમીનો છે, ગાયો માટે ખુલ્લી મૂકવામાં આવી સરકાર તરફથી, છતાં પણ એનો કોઈ ગાયો માટે ઉપયોગ થતો નથી. ભૂમિ માફિયા હોય, કોઈ હોટલો ચલાવે છે, કોઈ ઉદ્યોગો ચલાવે છે, સરપંચો ખોટા દસ્તાવેજ પુરાવા કરી વેચી મારે છે. આ રીતે થવું જોઈએ નહીં. ગામ લોકો નીચે કર્યો છે, પરમ દિવસે આવેદનપત્ર આપવાનું છે. આ ન માને તો 7 દિવસ પછી ભૂખ હડતાળ અને એ ન માને તો ગાંધી જિદ્યા માર્ગે લડી લેવાનું છે. ઓકે સર. આજે સામરવાડા ગામે મળેલી ગ્રામજનોની બેઠકમાં આવતીકાલ સોમવારે ગામના આગેવાનો સાથે ધાનેરાની મામલતદાર તેમજ પ્રાંત કચેરીએ ધસી જઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યાં સુધી સામરવાડા ગામની ગૌચરની જમીનને ખાલી ના કરાવાય ત્યાં સુધી અલગ અલગ રીતે વિરોધ કરવાનો નિર્ણય લઈ આ મામલે પરિણામલક્ષી લડત ચલાવવાના સોગંદ પણ લેવાયા હતા. સામરવાડા ગામે રામાપીના મંદિરે બધા ભેગા મળી અને મિટિંગ કરી અને નિર્ણય લીધો છે કે કાલે ગૌચરની જમીન બાબતે આ કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું છે કે જે જમીન ખોટા દસ્તાવેજો કરી વિતરણ દસ્તાવેજ થયેલ છે એના અમે કાયદેસરની કાર્ય કરવા સાહેબને આવેદનપત્ર આપવા ગ્રામજનો ભેગા મળીને આવેદનપત્ર આપીએ છીએ. જય હિન્દ. ઓકે સર. ડીસા શહેરમાં આવેલું ન્યૂ ટીશડી મેદાન ક્રિકેટરો માટે મક્કાનું સ્થાન બની ગયું છે. આ મેદાન બનાસકાંઠા જિલ્લાના ઉગતા ક્રિકેટરો માટે શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે અને બનાસકાંઠા જિલ્લાના ઉગતા ક્રિકેટરોને ઉન્નત ક્રિકેટ રમવા માટેનું સ્થાન બનતું જઈ રહ્યું છે. ત્યારે આ મેદાન પર KN શાહ ગુજરાત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો.
આજે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ડીસા સાઈબાબા સ્પોર્ટ ક્લબ અને ગાંધીનગરની ટીમ વચ્ચે રમાઈ હતી. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર પાર્થિવ પટેલના સગા કાકા જગત પટેલે ખાસ ઉપસ્થિત રહી ઉગતા ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા ડીસા ન્યૂ ટીસીડી ક્રિકેટ મેદાનના કોચ વિપુલ આલ, સાઈબાબા સ્પોર્ટ ક્લબના રણજીતભાઈ કેરવ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના પ્રસિદ્ધ કોમેન્ટર દેવજીભાઈ હેગડેએ સુંદર કોમેન્ટરી આપી હતી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે કરવા ચોથના વ્રતની કરાઈ ઉજવણી. વ્રતધારી મહિલાઓએ આખો દિવસ નકરોડા ઉપવાસ કરી સાંજે શિવજીની વિશેષ પૂજા અને ચાંદના દર્શન કરી પતિદેવોના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર કઢાવણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ. સીમાર્ટ માં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા. સીમાર્ટ, સીમાર્ટ, સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી ગરીબ બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે આવી સુવિધાઓમાં સરકાર દ્વારા તેજસ્વી બાળકો માટે વધુ એક ખાસ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ તેમાં ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ખાસ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ડીસા ખાતેનું સેન્ટર તમામ સુવિધા ધરાવતી સ્કાય ઇન્ટરનેશનલ શાળાને આપવામાં આવ્યું હતું. આ સંકુલમાં ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેન રોજિયાની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓએ શાંત અને સુંદર માહોલમાં પરીક્ષા આપી હતી અને ગેરરીતિનો કોઈ બનાવ પણ બન્યો ન હતો. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે પ્રાઇમરીના બાળકોની સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી અને એમાં ડીસા ખાતે સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલને સેન્ટર આપવામાં આવ્યું. આજે 970 બાળકોએ ફોર્મ ભરેલા, એમાં એ બાળકોએ ખૂબ સારા વાતાવરણમાં આજે પરીક્ષા આપી છે. ભારતીય સંસ્કૃતિમાં વ્રતોનું આગવું મહત્વ છે, ત્યારે દેશ દુનિયામાં વસતી હિન્દુ મહિલાઓએ ગત શનિવારે કરવા ચોથનું વ્રત કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. દિવાળીના 9 દિવસ પહેલા કરવા ચોથના વ્રતની ઉજવણી કરાય છે. સૌભાગ્યવતી મહિલાઓ આખો દિવસ નિર્જળા રહી કરવા ચોથનું વ્રત કરે છે. વ્રતધારી મહિલાઓ સાંજે પૂજા કર્યા બાદ ચાંદને અધરે આપી પતિના હાથથી પાણી પી વ્રત ખુલે છે. પતિના દીર્ઘાયુ અને સૌભાગ્યની રક્ષા માટે કરાતા કરવા ચોથના વ્રતનું શરૂઆતમાં પંજાબમાં ચલણ હતું, પણ હવે આખા દેશમાં આ વ્રતની ઉજવણી કરાય છે. ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે પણ ગત શનિવારે આબુ હાઈવે પર આવેલ આનંદનગર સોસાયટીની મહિલાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક રીતે કરવા ચોથના વ્રતની ઉજવણી કરી હતી. બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ ગત શનિવારે સૌભાગ્યવતી મહિલાઓએ સામૂહિક રીતે કરવા ચોથના વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. ધાનેરાની વ્રતધારી મહિલાઓએ આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સાંજે વિધિવિધાન સાથે ભગવાન શિવની પૂજા કરી હતી. ધાનેરા ખાતે મધુસૂદન રેસિડેન્સીમાં કરવા ચોથના વ્રતની સામૂહિક પૂજાનું વિશેષ આયોજન કરાયું હતું. ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખા સાથે સંકળાયેલી બહેનોએ વ્રતધારી મહિલાઓને વ્રતની ઉજવણીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ધાનેરાના જાણીતી શાસ્ત્રી સત્યાનંદજી મહારાજની હાજરીમાં વિધિવિધાનની સુંદર વ્યવસ્થા કરી હતી. કરવા ચોથના વ્રતનું ધારણ કરનારી મહિલાઓએ ભગવાન શિવની પૂજા કરી સૌભાગ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત કરે છે. આ દિવસે વ્રતધારી મહિલાઓ આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ પતિના હાથે પાણીની પારણા કરે છે. કરવા ચોથના વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનું મનાય છે. ધાનેરા ખાતે શનિવારે તમામ સમાજની બહેનો સાથે મળી આ વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. કરવા ચોથના વ્રતની શરૂઆતમાં સવારે સૂર્યોદય પહેલા સાસુ તરફથી વ્રતધારી મહિલાઓને ખાવાની અલગ અલગ 7 વસ્તુઓ અપાય છે. સૂર્યોદય પહેલા આ વસ્તુઓ આરોગ્ય બાદ આખો દિવસ પાણી પીધા વગર અને કંઈ પણ ખાધા વગર વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા પૂજા કરે છે. શનિવારે ધાનેરાની વ્રતધારી મહિલાઓએ પણ ભારે ઉત્સાહભેર પૂજામાં ભાગ લઈ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. કરવા ચોથ વ્રતની પૂજા પણ અનેરી હોય છે. વ્રતધારી મહિલાઓ સાથે મળી પૂજાની થાળી તૈયાર કરી એકબીજાના હાથમાં ફેરવે છે. ત્યારબાદ કરવા ચોથના વ્રતની કથા સાંભળી તમામ સૌભાગ્યવતી મહિલાઓ ચાંદના દર્શન કરી ચારણીમાં પોતાના પતિનો ચહેરો જુએ છે અને પતિના હાથે પાણી પી પારણા કરે છે. કરવા ચોથનું વ્રત અમારા સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત હોય છે. સવારે ઉઠીને અમે 4 વાગે સરખી ખાઈએ છીએ, એના પછી નિર્જળ આ ઉપવાસ રાખવામાં આવે છે. આ ઉપવાસ કરવાથી અમારે પતિની દીર્ઘાયુ થાય છે, આ વધે છે અને આ પૂજા અમે બધી બહેનો મળીને કરીએ છીએ અને અમે ઘણો આનંદ આવ્યો છે આ પૂજા કરવાથી. આ વ્રત શરદ પૂર્ણિમા અને નવરાત્રિના પછી આવે છે. આ વ્રત અમે ખૂબ આનંદથી કરીએ છીએ. આ વ્રત પતિના દીર્ઘ આયુષ્ય માટે કરીએ છીએ અને અમે સવારે વહેલા ઉઠીને 4 વાગે સરઘી પહેલાં સરઘી લઈએ છીએ અને ત્યારબાદ આખો દિવસ નિર્જળા રહીએ છીએ અને ત્યાર પછી સાંજે કરવા માતાની પૂજા કરીએ છીએ અને એના પછી પૂજાની પૂજા કરી અને પછી પતિદેવની પૂજા કરીએ છીએ. આમ અમારું આ વ્રત પતિદેવ ખોલાવે છે અને આ વ્રતની વિધિ પૂર્ણ થાય છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર.
બનાસકાંઠાના પ્રથમ ડિજિટલ ગામના ગૌરવ ધરાવતા પાલનપુર તાલુકાના માલણ ગામે શાળાની નવનિર્મિત ઇમારતનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું લોકાર્પણ. દાતાઓની ભાવનાને બિરદાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં ઉમટી પડવા મુખ્યમંત્રીએ કર્યું આહવાન. વાળચાવાની કુટેવ ધરાવતી જૂના ડીસાની યુવતીને પાટણના તબીબ ડોક્ટર હિતેશ પંચીવાલાએ આપ્યું નવજીવન. જટિલ શસ્ત્રક્રિયા દ્વારા યુવતીના પેટમાંથી 1.5 કિલો વાળનો જથ્થો બહાર કઢાયો. ડીસાના ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ પર યોજાયેલી કેએન શાહ ગુજરાત ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યની 14 ટીમો વચ્ચે રમાઈ રસપ્રદ મેચો. ફાઇનલ જંગમાં ડીસાની સાઈબાબા સ્પોર્ટ ક્લબ અને ગાંધીનગરની ટીમો વચ્ચે જામ્યો નિર્ણાયક મુકાબલો. બનાસકાંઠામાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે કરવા ચોથના વ્રતની કરાઈ ઉજવણી. વ્રતધારી મહિલાઓએ આખો દિવસ નકરોડા ઉપવાસ કરી સાંજે શિવજીની વિશેષ પૂજા અને ચાંદના દર્શન કરી પતિદેવોના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.